समग्र गुजरात में छेला केटलाय समय थी गुजरात पोलिस में फरज बजावता पोलिस कर्मचारी द्वारा ग्रेड पे नी मांग ने लईने आंदोलन चलावी रह्या छे। त्यारे अगाउ आंदोलन दरमियान समिति बनावी बे वर्ष योग्य निर्णय लेवानी बाहेधरी आपता आंदोलन मोफुक राखवामां आव्युं हतुं। જ્યારે ગ્રેડ પેના મામલે આંદોલનમાં ભાગ લેનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલાબેનને સસ્પેન્ડ કરાયા હતા, જે બાદ શહીદ ભગતસિંહના શહીદ દિન નિમિત્તે ગાંધીનગર ખાતે ગ્રેડ પેની માંગ સાથે સસ્પેન્ડ કરાયેલ મહિલા કોન્સ્ટેબલ નીલાબેન દ્વારા ધરણા ઉપર ઉતરી જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોકભાઈ દેસાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સબ જેલની બહાર ધરણા પર બેસી જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી, જેને લઈને ધરણા પર બેઠેલા પોલીસ કર્મચારીઓના સમર્થનમાં ખાનગી રાહે પોલીસ જવાનો દોડી આવ્યા હતા। પરંતુ મંજૂરી વગર ધરણા પર બેસી જતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ધરણા પર બેઠેલ પોલીસ કર્મચારીઓને ઉપવાસ સ્થળ પરથી ઉઠાડી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। જ્યારે પોલીસ કર્મચારીઓ ગ્રેડ પેની માંગ સાથે ધરણા પર બેસતા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર સહિત પાટીદારના હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચી ગુજરાત પોલીસ કર્મચારીઓની ગ્રેડ પેની માંગને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને પોલીસ કર્મચારીઓના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। શું માંગ છે તમારી? અમને સરકારે બે મહિનાની મુદત આપેલી ગ્રેડ પે વધારા બાબતે, જે હજી સુધી અમારી કંઈ નિકાલ આવ્યો નથી ગ્રેડ પેનો, અને ગઈકાલે જે નીલમબેન સાથે અન્યાય થયો છે એ બાબતે અમે ધરણા પર ઉતરીએ છીએ। આપણી સાથે કેટલા સપોર્ટિંગમાં આ ધરણા પર બેસવાના છે? મારી સાથે ડાયરેક્ટ તો કોઈ પોલીસ સપોર્ટ કરવા હજી સુધી કોઈ આવ્યું નથી, ભવિષ્યમાં આવશે તે વિશે। શું નામ છે આપનું? મારું નામ અશોકભાઈ ધુળાભાઈ। આપણી પોસ્ટિંગ ક્યાં છે? ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન। ગુજરાતમાં પોલીસના ગેડપે મુદ્દે આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેર પોલીસ કર્મીઓ દ્વારા પોતાની માંગ મૂકવામાં આવી રહી છે, પણ આ બેરી સરકાર કોઈ પણ રીતે સાંભળવા તૈયાર નથી। આપણે જોઈએ છીએ કે પોલીસ કર્મીઓને જે ટૂંકા પગાર છે અને મોંઘવારી જે વધી રહી છે એ રીતે એમને પણ પોતાનું ફેમિલી મેન્ટેન કરવાનું હોય છે, છોકરા ભણાવવાના હોય છે। સામાન્યત એક જિલ્લાનો પોલીસ કર્મી જ્યારે બીજા જિલ્લામાં એને પ્રમોશન મળતી હોય, એને ટ્રાન્સફર થતી હોય, તો એને એ બાબતના જે ખર્ચા હોય એ ટૂંકા પગારમાં એ શક્ય નથી બનતું। એટલે એમને ગ્રેડપે મુદ્દે જે માગણીઓ મૂકી રહ્યા છે એને આમ આદમી પાર્ટી પૂરેપૂરું સમર્થન કરે છે। આફ્ટરઓલ પોલીસ પણ એ આજ સમાજનો ભાગ છે, એને પણ સામાન્ય માણસની જેમ પોતાની ફેમિલી મેન્ટેન કરવાની હોય છે, એટલે એને એ માગણી મૂકે વ્યાજબી છે અને સરકારે સત્વરે એને સ્વીકારવી જોઈએ। બીજી વાત, અત્યારે પંજાબની અંદર નવનિર્વાચિત મિસ્ટર માનની જે સરકાર બની આમ આદમી પાર્ટીની, તો એમણે આવતા જ કેટલાક કોન્ક્રીટ નિર્ણયો લીધા, જેમાં 25,000 થી 35,000 જે કર્મીઓ છે એમને કાયમી કર્યા છે, તો બહુ સારો અને આવકારદાયક નિર્ણય લીધો છે સરકારે। એટલે ગુજરાત સરકારે પણ એ રીતે પોલીસને એમની માંગણીઓના સમર્થનમાં ઝડપથી ઝડપ એનો ઉકેલ લાવવો જોઈએ। આજે સાહેબ જે પોલીસ કર્મચારી ધરણા પર બેઠા હતા અને આપણી મુલાકાત લીધી, તે શું જાણવા મળી? આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ કર્મીઓમાં આ બાબતોને લઈને એક અસંતોષ છે અને એ લોકો માગણી મૂકે છે કે ભાઈ સત્વરે મારી માગણી સંતોષાય તો અમારે નોકરી તો કરવાની જ છે અને સમાજની સેવા કરવાની છે। અને આ માગણી એ આજની નથી, ઘણા લાંબા સમયથી એક માગણી મૂકવામાં આવી રહી છે, પણ કોઈપણ સંજોગોમાં સરકાર તરફથી જે ઉદાસીનતા જોવા મળે છે એ અયોગ્ય છે। પોલીસને સરકાર દ્વારા 2 મહિનાની મુદત આપવામાં આવી હતી, 2 મહિના બાદ ગેડ પે મળી જશે તેવું અહીંયા જાણ આપી હતી, ત્યારે આજ સુધી પોલીસને આ બાબતે સરકારે કોઈ નિર્ણય લીધો નથી। ગુજરાત સરકાર એટલે જે ભાજપની પાર્ટીની સરકાર બને છે, તો આપણે જોયું છે કે લગભગ ગુજરાત જ કેમ, આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ તો એ એમના વાયદા મોટા હોય છે એમના ઇલેક્શન મેનિફેસ્ટોની જેમ, અને જ્યારે ખરેખર વાસ્તવિક જ્યારે કરવાનું આવે ત્યારે એ થતું નથી, એવું તો ઘણા બધા મુદ્દા ઉપર છે। મને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અરજી અન્વયે તપાસ કરાવતા જાણવા મળ્યું કે 1985નો IG ઓફિસ ગુજરાતનો એક સર્ક્યુલર છે, જેમાં ગુજરાતના પોલીસ કર્મીઓને 8 કલાકની વર્કશીપ આપવામાં આવે સામાન્ય સંજોગોમાં। અત્યારે પોલીસને જઈને પૂછો તો એમને ખરેખર 8 કલાકની વર્કશીપ મળે છે? જો એમની 8 કલાકની વર્કશીપ જો ના મળતી હોય તો એમના આરોગ્ય માટે ખતરો છે, અને સામાન્ય રીતે જોવા જઈએ તો એ પોતાના ફેમિલીને પણ એ મેન્ટેન ના કરી